આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર. હેલો સૌરાષ્ટ્ર, કેમ દિસ નેટવર્ક રાજકોટ. માધવપુરના ઉકડા ગામના દલિતોને સાંકળીમાં મળેલ જમીનના કબજા સોંપવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે દલિતો હવે જંગ માંડશે. 14 જૂનથી જિલ્લા કલેક્ટર સામે પોરબંદર ખાતે ઉકડા ગામના દલિતો સાંકળીના જમીન પ્રશ્ને અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરશે. જરૂર પડીએ આમરણ ઉપવાસ અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા, પોરબંદર. બેનાબેન નાગાભાઈ છે, ઉકડા રહેવાસી છે, અમે દલિત છીએ અને 45 વર્ષથી અમને સાંકળીને જગ્યા મળેલ છે. તો ખેડૂત લોકો વાવે છે તો સરકાર અમને કોઈ પણ આમાં જવાબ દેતી નથી અને કલેક્ટર મામલતદાર ઓફિસમાં અમારે કાગળિયા દીધેલા છે પણ એનો કોઈ જવાબ મળતો નથી. અને 15 દિવસની અંદર જો આનો જવાબ નહીં મળે તો અમે કલેક્ટર ઓફિસને સામે અમે ઉપવાસમાં ઉતરવાના છે. અને 15 દિવસની એમાં અમારે જમીન અમને નહીં મળે તો અમે પણ જાન પણ દેવા અમે તૈયાર છીએ. આ સરકારને અમે એવું નિમંત્રણ દઈએ છીએ કે આ જમીન અમને વાપસ દે. આમ ભુરાભાઈ કાના વાઘેલા છે, ઉકડા ગામના રહેવાસી છે, દલિત સમાજના છે. તો આજેથી અમને 45 વર્ષ પહેલાં સાથણીમાં જમીન મળેલી છે. તો આજની સરકારે હમણાં આજ સુધી પણ 45 વર્ષ ત્યાં કોઈ પણ મારા બાપદાદાને પણ આ જમીનમાંથી ખાવા ટુકડો મળેલો નથી. અને આજ સુધી અમારા બાલબસા અમે રડી રખડી મજૂરી કરી અને પેટ ગુજરાન સલાવીએ છીએ. તો આજ સુધીના અમે કાગળિયા 9 મહિનાથી સરકારશ્રીમાં આપેલા છે. તો કોઈ પણ અમને 9 મહિનાથી જવાબ નથી મળ્યો. તો અમે ઉપવાસ આંદોલન કરશું અને ત્યાં જઈ અને ઉપવાસ આંદોલન કરશું અને સરકારી જે કોઈ પણ કાયદાની અંદર જે કંઈ સરકારી માણસ અમારે ધ્યાન નહીં દે તો અમે અમારી જાન હત્યા પણ કરશું. અને જે ખેડૂતો પર કે જે જમીન વાવે છે એ સરકારી જો છૂટી ન કરાવી હોય તો આ જગતમાં બીજો. મારું નામ રાંભીબેન ખુરાભાઈ, ઉટડાના મેં રહેવાસી છે. અમારા બાપદાદાને જગ્યા મળી હતી આજથી 40-45 વર્ષ પહેલા. તો વિઘોટી અમે ભરીએ છીએ ને વાવે ખેડૂત. તો અમે કાગળ પર વારંવાર અરજી કરીએ છીએ, વારંવાર સરકારને રજૂઆત કરીએ છીએ પણ કોઈ સંતોકાર અમને જવાબ નથી મળતો. તો 9 મહિના થઈ ગયા તો જવાબ નથી મળ્યો. તો હવે અમે અમારી સરકાર કોઈ ટેકો ના આપે તો અમે શું કરીએ? હવે સરકારને અમને ટેકો દેવો જરૂર છે, નહીં અમે છે ને આંદોલન પર ઉતરશું ને સત્યાગ્રહ કરીશું ને અમારે જાણ દેવાય ત્યાર છે ને અમે સરકાર સંતોષપૂર્વક જવાબ આપે અમારી નમ્ર વિનંતી છે. તો આજ લગી કોઈ પણ અમે કયું ગમે કાર્યવાહી કરીએ તો સરકાર આ પોરબંદરની હું શું સડાવે જાય ભૂરોભાઈ, પોરબંદરની કોર્ટમાંથી કોઈ જવાબ જ નથી મળતો. જાય તો અમે ધક્કા મારી કાઢી મૂકે કે તમારું નહીં થાય ને કાગળ પર રજૂઆત કરીએ તોય નથી જવાબ દેતા. ને અમારા બાલબસા અમે રડી રોખીને રોટલો ખાઈ, અમારા અટાણ ગામમાં ધંધોય નથી. આજથી 12-13 કિલોમીટર તમે રોજી રોટી કમાઈને ખાઈએ તો સરકાર અમને આ જગ્યા જરૂર દેવરાવે ને અમારી નમ્રતા.